ઋષિ ચિંતન ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત કરે છે. જન જન માં દેવત્વ જગાડો, આ ધરતી ને સ્વર્ગ બનાવો. યુગ ઋષિ પંડિત શ્રી રામ શર્મા આચાર્ય યુગ નિર્માણ યોજના નો ઉદ્દેશ જાહેર કર્યો કે મારા પ્રત્યક્ષ મનુષ્ય અને દેવતા અને ધરતીને સ્વર્ગ બનાવી આજની વિષમ પરિસ્થિતિઓમાં આ સંકલ્પને સિદ્ધ કરવા ઋષિ ચિંતન ચેનલના માધ્યમથી જ્ઞાન રૂપી ગંગા ઇન્ટરનેટ જગતમાં પીરસવાનો અવસર પ્રાપ્ત થયેલ છે, જેમાં આ વિચાર ક્રાંતિની જ્ઞાન રૂપી પ્રસાદીને ગ્રહણ કરવાથી જીવનમાં એક આનંદ ઉત્સાહ ઉલ્લાસ જીવનની સફળતા તરફ લઈ જનાર ઋષિ ચિંતનની અમૃતવાણીની એક ઝલક પ્રસ્તુત કરી રહ્યો છું. ઋષિ ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. આજનો વિષય છે જ્ઞાન અને કર્મનો સમન્વય જ મોક્ષ માર્ગ. નાના નાના બંધનોને દૂર કરનાર મનુષ્ય જ મોટા બંધનોને દૂર કરી શકે છે. પ્રગતિ માટે મનુષ્ય જ્ઞાન અને કર્મને એ જ રીતે કામે લગાડવા જોઈએ કે આ લોકની પ્રગતિ પરલોકની પ્રગતિનું સાધન બને. મનુષ્ય નાના નાના બંધનોને દૂર કરતા એવો યોગ્ય બની જાય છે કે મોટા મોટા મોતરૂપી બંધનોને દૂર કરી શકે છે અને પોતાના પરલોકને પણ શ્રેષ્ઠ બનાવી લે છે. અહીંયા એક વાત વધારે સારી રીતે સમજી લેવી જોઈએ કે મોક્ષ અથવા ઈશ્વર પ્રાપ્તિ મનુષ્યને નીચેની બે ચીજો પ્રાપ્ત કરાવે છે. પહેલું, મૃત્યુના બંધનમાંથી છુટકારો અને આનંદ. એમાંથી પહેલી બાબત નિર્ગુણ અને બીજી બાબત સગુણ સાધનોનું ફળ હોય છે. જ્યારે મનુષ્ય ભગવાનના નિર્ગુણતા દર્શક ગુણોનું ચિંતન કરે છે કે ભગવાન અજર અમર છે, અભય છે વગેરે, તો એની અંદર નિર્ગુણતા આવે છે. તે પોતે પણ અજર અમર અને અભય થઈ જાય છે. જ્યારે તે ભગવાનના સગુણતાનું ચિંતન કરે છે કે ભગવાન સચ્ચિદાનંદ ન્યાયકારી છે, દયાળુ છે, તો એની અંદર નૈમિત્તિક રીતે સચ્ચિદાનંદના ગુણના સમાવેશ થઈ જાય છે. આ રીતે મનુષ્યની મુક્તિના બંને માર્ગ બની જાય છે. અખંડ જ્યોતિ, ઓક્ટોબર 1958, પેજ નંબર 19. જય ગુરુદેવ, જય ગુરુદેવ.